ગુજરાતની ભાજપાની ડબલ એન્જિનની સરકારમાં 22થી વધુ પેપર ફૂટ્યા, ચાહે શાળા કોલેજના પેપરો હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો હોય, પણ આ ફૂટવાનો સિલસિલો આજે પણ અવિરત ચાલુ છે। આપણને આ પેપર ફૂટવાની બાબતમાં રાજ્યની જનતામાં એક સંદેશો ગયો છે કે આ સરકાર જે છે ભાજપાની ડબલ એન્જિનની સરકાર, એ પેપરો ફૂટવાની પ્રક્રિયા કરનારી મિશનરીને રોકી શકતી નથી, અથવા તો એનો રોકવાનો ઈરાદો નથી। નથી માફી માંગવી કે નથી જવાબદાર લોકોને પનિશમેન્ટ આપવી, આ વાસ્તવિકતા છે। છેલ્લે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીની એક કોલેજ GL કાકડિયા કોલેજમાં BCOMનું ફાઇનાન્સ એકાઉન્ટનું પેપર ફૂટ્યું। જવાબદારો સામે પગલાં લેવાની પ્રક્રિયા ચાલુ છે। એ પહેલા જાન્યુઆરી મહિનાની અંદર જુનિયર ક્લાર્કનું પેપર માટે ફૂટવાની પ્રક્રિયા બની, એમાં લગભગ 49 લોકોને ATSએ ધરપકડ કરી। હું આ તકે ગુજરાત ATSને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। પ્રશ્ન, પેપર ફૂટવાનો સિલસિલો અટકવો જોઈએ। ગુજરાતની જનતાને સરકારમાં કોઈ પણ લેવાતી પરીક્ષામાં એક ભરોસો અને ટ્રસ્ટ બેસવો જોઈએ। આ ટ્રસ્ટ અને ભરોસો ગુજરાતની સરકાર, ભાજપાની સરકાર, ડબલ એન્જિનની સરકાર અપેક્ષિત લોકોને આપી શકતી નથી, આ વાસ્તવિકતા છે। એક કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે, એક નાગરિક તરીકે હું મારી સરકાર પાસે એટલી અપેક્ષા ચોક્કસ રાખીશ કે હવે પછીનું પેપર જે પરીક્ષાર્થી પાસે પહોંચે છે અને એની જે પારદર્શકતા જે હોય એ અકબંધ જળવાય, અને જે લોકો જવાબદાર જે છે એ લોકોની સામે કડક હાથે કામ લેવામાં આવે, અને ભૂતકાળના જે 22 પેપરો ફૂટ્યા છે એ બદલ એક ઝીરો ઉપર આવી અને ગુજરાતની ભાજપા સરકાર, ડબલ એન્જિનની સરકાર, જવાબદાર મંત્રી એના જાહેરમાં પ્રેસ લઈ અને એની માફી માંગે કે અમારાથી આ થઈ ગયું છે, ન થવું જોઈએ, થઈ ગયું છું, અમે ગુજરાતની જનતાની માફી માંગીએ છીએ, અને આવનારા દિવસોમાં આ પેપર પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે પ્રશ્ન આવીને ઉભો રહે તો એનું જાહેરમાં રાજીનામું લેવાનું મુખ્યમંત્રીશ્રીએ તાકાત ધરાવે।